नमस्कार, હું છું વિંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચના મકેરી ફળિયામાં જર્જરિત એક ઇમારતની દિવાલ ધરાશઈ। 15 વર્ષથી મકાન બંધ હતું, સદનસીબે કોઈ જાનહાની નહીં। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી દવાની બનાવટમાં ઉપયોગી કેમિકલ પાવડર સાથે બે શખ્સોની ધરપકડ કરતી એસઓજી। પાનોલીની પ્રકાશ કેમિકલ્સમાંથી માલ મુંબઈ ખાતે ખાલી કરવા જતા પિકઅપ ચાલકે માર્ગમાં કેમિકલ પાવડર સગેવગે કર્યો। ભરૂચ એસઓજીએ 1.60 લાખનો પ્રોગાબાલિન પાવડર અને પિકઅપ મળી 8.70 લાખનો મુદ્દમાલ કબજે કર્યો। અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ઉભેલા હાઈવા પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાયો, આઈસર ચાલકનું સ્થળ પર જ મોત। ભરૂચના મકેરી ફળિયામાં જર્જરિત એક ઇમારતની દિવાલ ધરાશઈ થઈ હતી, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી। ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા જોખમી ઇમારતોના માલિકોને નોટિસો પાઠવી મરામત કરાવી કે ઉતારી લેવા તાકીદ કરવામાં આવે છે, પણ તેના અમલ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, જેના કારણે આવી કેટલીક જોખમી ઇમારતો ધરાશઈ થવાના બાબતે બનાવ ચોમાસામાં બનતા હોય છે। જૂના ભરૂચના મકેરી ફળિયામાં આવેલ અને 15 વર્ષથી બંધ સુરેશભાઈ દવેના જર્જરિત મકાનની એક દિવાલ વહેલી સવારે ધડાકાભેર ધરાશઈ થતા આસપાસના લોકોની ઊંઘ ઉડી ગઈ હતી અને ગભરાટ સાથે બહાર દોડી આવ્યા હતા। બહાર આવી જોતા મકાનની દિવાલ ધરાશઈ થઈ હોવાનું જણાતા તપાસ કરતા તેના કાટમાળ નીચે એક પાર્ક કરેલ મોપેડ દબાઈ જતા નુકસાન થયું હોવાનું જણાયું હતું। સ્થાનિક રહીશોએ આ અંગે પાલિકાને તેમજ મકાન માલિકને જાણ કરતા કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરી હતી। સ્થાનિકોએ આ અંગે રોષ વ્યક્ત કરી જોખમી ઇમારત અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું રોષપૂર્વક જણાવી બાકીનો જોખમી ભાગ પણ ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરનો જોખમી ઇમારતોના માલિકોને માત્ર નોટિસ આપી સંતોષ માનવાને બદલે કડકાઈ કરી કાર્યવાહી કરી ઇમારતો ઉતારી લે તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની ન સર્જાય। અંકલેશ્વર વાલિયા ચોકડી પાસેથી દવાની બનાવટમાં ઉપયોગી કેમિકલ પાવડર સાથે બે શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રીયા માહિતી મુજબ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે એક હોટલ નજીક બોલેરો પિકઅપ ગાડી ઉપર શંકા જતા એસઓજી પોલીસે તેને અટકાવી ટેમ્પામાં મુકેલ બે ડ્રમમાં તપાસ કરતા તેમાંથી પ્રેગાબાલિન કેમિકલ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કેમિકલ પાવડર અંગે પિકઅપ ગાડીમાં સવાર બે શખ્સોની પૂછપરછ કરતા તે બંનેએ સંતોષકારક જવાબ નહીં આપતા એસઓજી પોલીસે ગાડી ચાલક રાજસ્થાનના જોધાવાસમાં રહેતા કર્મીરામ વીરારામ હોતીજી અને રામ મિલન દુનમુન ઓરીની અટકાયત કરી હતી અને રૂપિયા 1,60,000ની કિંમતનો 50 કિલો પ્રોગાબાલિન પાવડર અને પિકઅપ ગાડી મળી કુલ 8,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા આ કેમિકલ પાવડર પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રકાશ કેમિકલ્સમાંથી માલ ભરી મુંબઈ ખાલી કરવા નીકળેલ તે દરમિયાન માર્ગમાં બે ડ્રમમાંથી ઓરિજિનલ માળ કાઢી તેમાં સફેદ મીઠું ભરી મુંબઈ ખાતે ખાલી કરી દીધું હોવાની કબૂલાત કરી હતી। એસઓજી પોલીસે ગાડી ચાલક કર્મીરામ હોતીજી અને રામ મિલન ઓરીને પાનોલી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ઉભેલા હાઈવા પાછળ આઈસર ટેમ્પો ધડાકા સાથે અથડાતા આઈસર ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું। અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ઉભેલા હાઈવા પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો, આઈસર ચાલકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું। બનાવની વિગત અનુસાર વડોદરા આજવા રોડ પર રહેતા પ્રવીણભાઈ જોગીભાઈ રાઠવા પોતાનું આઈસર લઈ સુરત તરફથી વડોદરા તરફ જઈ રહ્યા હતા। રાત્રિના 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે હાઈવા ટ્રક રસ્તામાં કોઈપણ સિગ્નલ લાઇટ કે આળસ ઊભી કર્યા વગર જ ઊભું હતું, જે નજરે ન પડતા પ્રવીણભાઈ હાઈવા પાછળ ધડાકાભેર ભટકાઈ ગયા હતા, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું। ઘટના અંગે તેના સંબંધી શૈલાભાઈ ભરવાડે બી ડિવિઝન પોલીસ મથકે હાઈવા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। સર્વે નંબર 25/2 પૈકીની જમીનમાં આવેલ ધર્મનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ભરૂચના કાયદેસરના વહીવટદાર દ્વારા ગેરઉપયોગ કરાતા સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચના ભોલાવ વિસ્તારમાં ધર્મનગર સોસાયટી આવેલી છે, જેમાં સર્વે નંબર 25/2 પૈકી સબપ્લોટ નંબર 1 ક્ષેત્રફળ 2175 ચોરસ મીટર વાળી જમીનમાં રહેણાંક વાણિજ્યના હેતુથી રજૂઆતો કરાય છે તે ખોટી છે। સબપ્લોટ નંબર 1 ક્ષેત્રફળ 2175 ચોરસ મીટર વાળી જમીન મંજૂરી માટે દર્શાવવામાં આવી છે તે ખરેખર ખોટી છે। કાયદેસર જોઈએ તો 1530 ચોરસ મીટર જમીનમાં મૂળ માલિક ધી ધર્મનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે।
આ સોસાયટીના વહીવટકર્તા ભૂપેન્દ્ર રાવજીભાઈ પટેલ દ્વારા ખોટી રીતે દસ્તાવેજ કરેલા છે, જેનો મૂળ 2175 ચોરસ મીટર વાળી જમીનમાં બોડામાં કરવામાં આવેલ વિકાસ પરવાનગીની અરજીમાં 529 ચોરસ મીટરનો કોમન પ્લોટનો ઉપયોગ બિન અધિકૃત રીતે ધર્મનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના પ્રમુખ કે જેઓ સોસાયટીના કોઈ પ્લોટ મકાન ધારક નથી તેમણે સોસાયટીના પ્રમુખ દર્શાવીને વિકાસ પરવાનગી મેળવવા માટે ગેરકાયદેસર સોગંદનામું રજૂ કરી બોડામાંથી વિકાસ પરવાનગી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે, જેના વિરોધમાં ધર્મનગર સોસાયટીના સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. પ્લોટ નંબર 1 ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો માલિકીની જગ્યાની સાથે ધર્મનગર કોઓપરેટિવનો કોમન પ્લોટ 529 ચોરસ મીટર આવેલો છે અને તેને પણ સાથે એની આજુબાજુ ફેન્સિંગ કરી એક્વાયર કરી લેવામાં આવેલ છે. ખરેખર જ્યારે આ પ્લોટ લેવા માગતા હોય ત્યારે સોસાયટીના રહીશોની સંમતિ લેવી જરૂરી છે, પણ એ બાબતે એમને ન વિચારતા એમની ઓફિસમાં કામ કરતા અજયભાઈ ટી સિસોદરિયા જેઓ એ પોતે કારકુન તરીકે કામગીરી કરી છે તેને સોસાયટીના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. નિયમ એ છે કે પ્રમુખ જ્યારે બનતા હોય ત્યારે એનું સોસાયટીમાં મકાન હોવું જોઈએ, એનો પ્લોટ હોવો જોઈએ, એની મિલકત ધારણ કરી હોવી જોઈએ. આ રીતે કોઈ પણ જાતનું કોઈ એમની પાસે નહીં હોવા છતાં એમને બનાવી બેઠેલા પ્રમુખ બનાવી ખરેખર સોગંદનામું કરે છે. સોગંદનામું કરે ત્યારે સોગંદનામું ખોટું કરીએ તો એના માટે પણ આપણને ફોજદારી ગુનો લાગુ પડે છે. એમને એ બાબતનું ઉલ્લંઘન કરી અને આ સોસાયટીના કોમન પ્લોટમાં એમનું પોતાનું સોગંદનામું કરી અને આ કબજો કરવામાં આવેલો છે. સાથે સાથે બહોળાના અધિકારીઓ એની પરમિશન પાછલા પીઢીની અંદર એમને બાંધકામની પરમિશન મળી ગયા જે કામ ચાલુ છે ત્યારે ખરેખર એ પરમિશન લીધી ત્યારે આ સોગંદનામું અન્ય ઉપલબ્ધ જે કાગળો એની કોઈ પણ જાતિ મને એમ લાગે છે કે એની કોઈ તપાસ કે એનું વાંચન કે એનો અભ્યાસ કર્યા સિવાય મંજૂરી આપવામાં આવતી હોય તો આના પરથી ખરેખર એવું સાબિત થાય કે કોઈ મેળા પીપળા કોઈ મોટી વ્યક્તિ કોઈ અગ્રેસર અને એ બધાને કોના કહેવા છે કામ થાય છે એ સમજાતું નથી. ત્યારે આજે આ કલેક્ટર માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જાણકારી આપીએ છીએ કે અમારા સોસાયટીના રહીશોનો આ એક હક હિસ્સો જતો થાય છે ત્યારે ખરેખર આ બાબતે આપ સાહેબે અમારી લાગણીને ધ્યાને લઈ આ બાબતમાં ઘટતું કરવા વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જગત. મણિપુરમાં સતત 3 મહિનાથી હિંસા ચાલી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ 2 મહિલાઓને નગ્ન કરી શારીરિક ત્રાસ આપતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર દેશમાં રોષની લાગણી ફાટી નીકળી છે. ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 60,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કુકી આદિવાસી મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ ફક્ત એક જ ઘટના નથી, પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસીની મહિલાઓ સાથે થઈ રહી છે. એટલું જ નહીં, કુકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે, ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આવા હિંસક બનાવોમાં જે કોઈ અપરાધી છે તેઓ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને હિંસા રોકવામાં ત્યાંની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી રહી છે તથા દેશના વડાપ્રધાનને પણ આ હિંસાઓ રોકવાના કોઈ પ્રયાસ કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના કલેક્ટર ખાતે પણ આદિવાસી સમાજના રાકેશ વસાવા, હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આદિવાસી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લાના કલેક્ટરને ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ભરૂચ કલેક્ટરશ્રીને જે મણિપુરમાં છેલ્લા 3 મહિનાથી જે માનવ તાંડવ થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને જે આદિવાસી સમાજના લોકોને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં 2 આદિવાસી મહિલાઓને નગ્ન કરી અને પરેડ કરવામાં આવી છે તથા બીજી 2 મહિલાઓને બલાત્કાર કરીને એમની હત્યા કરવામાં આવી છે,
बीजा एवं घना बदा आदिवासी गड़ा कापी एमने लटकावी दया अने जे मध्य प्रदेश में एक आदिवासी युवा पर जे मूत्र विसर्जन कर्यु छे तथा आ देश में जे अन्य विस्तारों में जे आदिवासी पर जे अत्याचार थई रह्यो छे एना विरोध में आज अमे भरूच जिल्लाना बधा आगेवानो भेगा मळीने अहींया कलेक्टरशीने आवेदन पत्र आपवा माटे आव्या छे। ज्यारे भारत देशना राष्ट्रपति तरीके एक आदिवासी महिला जो शासन में होय छता पण मणिपुरमां आवी जे महिलाओं ने नग्न करीने जे परेड करवामां आवी छे एवी घटना जो थती होय तो ये भारत माटे आदिवासी समाज माटे तो शर्मजनक छे और बीजा समुदाय अने भारत देश माटे पण शर्मजनक छे। ज्यां आपणे महिलाओना उत्थान माटे बाळक बेटी बचाओ बेटी पढ़ाओना सूत्रोच्चार करता होय आ रीते जे महिलाओ साथे जे अत्याचार अन्याय थतो होय त्यारे जे आ चूपकी दी ए आदिवासी समाज माटे खूब ज दुखदी बाबत छे। एटले अमे अमारो आक्रोश जतावा माटे कलेक्टरशीने आवेदन पत्र आपवा माटे आव्या छे। आवनारा समयमां पण ज्यारे मणिपुर जेवी घटना गुजरातमां ना थाय एना सावचेतीना रूपे पण अहींया बधा आगेવાનો ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવી કે અહીંયા આવ્યા। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ। સિટી કેર હોસ્પિટલ, સર્વિંગ હ્યુમેનિટી, સર્વિંગ લાઈફ, સ્વસ્થ જીવન માટે અમારી શ્રેષ્ઠ સેવાઓ, 24 કલાક ઇમરજન્સી સર્વિસ, આધુનિક મશીનરી સાથે આઈસીયુ વિભાગ, આધુનિક મશીનરીથી સજ્જ ઓપરેશન થિયેટર, હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ, 24 કલાક અનુભવી મેડિકલ ઓફિસર, ઓપીડી, આઈપીડી, આઈસીયુ, એસી તથા નોન એસી રૂમ, અનુભવી નર્સિંગ સ્ટાફ, એક્સરે વિભાગ, સોનોગ્રાફીની સુવિધા, ઓપરેશન થિયેટર, ઇસીજી, ઇન્ડોર લેબોરેટરી, હેલ્થ ચેકઅપ, મેડિક્લેમ સુવિધા, ઇકો કાર્ડિયોગ્રાફી, મેડિકલ સ્ટોર સુવિધા, સ્ટ્રેચર લિફ્ટની સુવિધા, સેન્ટ્રલ લાઇન ઓક્સિજન, સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટિંગ ડોક્ટરની ટીમ। સરનામું સિટી કેર હોસ્પિટલ, નીલમ કોમ્પ્લેક્સ, જંબુસર બાયપાસ રોડ, ભરૂચ। ફોન નંબર 02642 257 257, 97275 72 570। ભરૂચ હિયરિંગ કેર એન્ડ સ્પીચ થેરાપી ક્લિનિક, અનુજ કે પાઠક, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ પેથોલોજિસ્ટ। શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? શું તમારા કાનમાં સિટી જેવો અવાજ સંભળાય છે? શું તમારી આસપાસના લોકો સ્પષ્ટ ન બોલતા હોય તેવું લાગે છે? શું કોઈ પાછળથી અથવા બાજુમાંથી બોલે તો સમજવામાં તમને તકલીફ પડે છે? શું તમને ઘોંઘાટવાળા વાતાવરણમાં વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને અવાજ કઈ દિશામાંથી આવે છે તે સમજવામાં તકલીફ પડે છે? શું તમને ફોન પર વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? તમે મોબાઈલ દ્વારા પણ મશીનને ઓપરેટ કરી શકો છો। મોબાઈલ દ્વારા તમે અવાજ વધારી કે ઘટાડી શકાય છે। ફોનને કાન પર લગાવ્યા વગર પણ મશીનથી વાતચીત કરી શકાય છે। જો તમે ઓછું સાંભળતા હો તો અમારા ક્લિનિક પર આવી બહેરાશની સંપૂર્ણ તપાસ કર્યા પછી કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ શ્રવણ યંત્રનો ટ્રાયલ અને માર્ગદર્શન કરવામાં આવશે। બહેરાશની સંપૂર્ણ તપાસ નિષ્ણાત ઓડિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવશે। શું તમને બોલવાની તકલીફ પડે છે? સ્પીચ થેરાપી ક્યારે લેવી પડે? ખોરાક ચાવવામાં અથવા તો ગળવામાં તકલીફ પડે ત્યારે, અવાજમાં તકલીફ હોય ત્યારે, જ્યારે તમારું બાળક તોતડું બોલે ત્યારે, જ્યારે તમારું બાળક કે પ્રિયજન હકલાવીને બોલે ત્યારે, બાળક ઉંમર પ્રમાણે બોલતા ન શીખ્યા હોય ત્યારે, ઓટિઝમ, ADHD, એફેઝિયા, અન્ય કોઈ લેંગ્વેજ ડિસઓર્ડર, સ્પીચ થેરાપી કોણ લઈ શકે છે? બાળકો, ટીનેજરો,
પુખ્ત સભ્યો અને વૃદ્ધ સભ્યો આમ દરેક ઉંમરના લોકો લઈ શકે છે। વારંવાર બેટરી બદલવાની ઝંઝટથી રાહત, આવી ગયું છે રિચાર્જેબલ કાર્ડના મશીન। ડોક્ટર યુસુફ પટેલની પાછળ ભોલા મેડિકલની ઉપર 5 બત્તી ભરૂચ। મોબાઈલ નંબર 74-868-07-709 70-968-01-663। અંકલેશ્વર ઓએનજીસી ખાતે કેન્દ્રીય વિદ્યાલયમાં એજ્યુકેશન પોલિસીના 3 વર્ષની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ। કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે 21મી સદીની જરૂરિયાત પ્રમાણે વ્યાપક રીતે બહુવિધ શિક્ષણ દ્વારા વાયબ્રન્ટ નોલેજ સોસાયટી અને જ્ઞાન મહાસત્તામાં રૂપાંતરિત કરવાનું આહ્વાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, જેના ભાગરૂપે આજે એજ્યુકેશન પોલિસીના 3 વર્ષને મનાવવામાં આવી રહ્યું છે। આ સેલિબ્રેશન પોલિસીની સમજ માટે અંકલેશ્વર ઓએનજીસી સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ચીલાચાલુ ગોખણપટ્ટી અભ્યાસ કરતા અન્ય સાદી સમજથી તેમને સાંપ્રત સમય અનુરૂપ અભ્યાસ કરવા બાબતે વિદ્યાર્થીઓની પ્રવેશ માટેની ઉંમરનું પુનઃ માળખું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણશાસ્ત્રીની પ્રકૃતિ અને અભ્યાસક્રમની આવશ્યકતાઓના આધારે પાયાના તબક્કાના 5 વર્ષ જેમાં પ્રારંભિક સ્ટેજ ધોરણ 3-5 ત્રણ વર્ષથી મિડલ સ્ટેજ અને 4 વર્ષ સેકન્ડરીની ભલામણ કરવામાં આવી છે। રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 કે 3 સાલ કે અંતર્ગત જો સરકાર કે દ્વારા કાર્યક્રમ ચલાએ ગયે, વિભિન્ન પ્રોગ્રામો કા સંચાલન કિયા ગયા, ઉસી કે ઉપલક્ષ મેં યે કોન્ફરન્સ કી જા રહી હૈ। તો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ઇસમે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભા રહા હૈ ઓર વો સભી કાર્યક્રમો કો લાગુ કર રહા હૈ જો સરકાર કે દ્વારા હમે પ્રાપ્ત હુએ હૈ। ઇસમે મુખ્યતઃ એજ લિમિટ યાની આયુ સીમા ક્લાસ 1 કે અંદર વર્ષ 5 સે વર્ષ 6 તક લાગુ કર દિયા ગયા હૈ। સંકલ્પ ફાઉન્ડેશન અને જૈન સોશિયલ ગ્રુપ તેમજ જેપી કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। અધિક શ્રાવણ માસના પવિત્ર દિવસે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જેપી કોલેજ અને જૈન સોશિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। જેપી કોલેજ ભરૂચ ખાતે રેડક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જેપી કોલેજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક સંસ્થાઓના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, કોલેજ પરિવાર સભ્યો સહિત રક્તદાતાઓએ રક્તદાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં નિમિત્ત બની રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી। અધિક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આજરોજ જૈન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ, જૈન સોશિયલ ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરનું આયોજન કરવાનો ઉદ્દેશ એકમાત્ર છે કે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ પ્રત્યે પણ જનજાગૃતિ કેળવાય, સમાજ પ્રત્યે એમની શું ફરજ છે એ તેઓ સમજે અને એને અદા કરી શકે, અને સાથે સાથે આજે જે રક્ત યુનિટ એકત્રિત થશે એના દ્વારા અતિ જરૂરિયાતમંદ હોય એવા દર્દીઓને આપણે મહદઅંશે મદદરૂપ બની શકીએ, આ અમારો ઉમદા હેતુ છે। મણિપુરમાં આદિવાસી ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધ બાબતે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। મણિપુરમાં સતત 3 મહિનાથી હિંસા ચાલી રહી છે, ત્યારે થોડા દિવસ અગાઉ 2 મહિલાઓને નગ્ન કરી શારીરિક ત્રાસ આપતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે। આદિવાસી સમાજમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। મણિપુરમાં મહિલા ઉપર થયેલ અમાનવીય ઘટનાની વિરુદ્ધમાં આદિવાસી સમાજનું આંતરરાષ્ટ્રીય સંગઠન આદિવાસી એકતા પરિષદ મહિલા પાકના નેજા હેઠળ આદિવાસી આગેવાનો ભેગા મળી નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મણિપુરમાં બનેલ હિંસાઓ સંદર્ભે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઉપરાંત મહિલાઓ સાથે બનેલ અમાનવીય ઘટનાના આરોપીઓને સખત સજા થાય, મણિપુરમાં ચાલી રહેલ હિંસા બંધ થાય તેવી માંગ કરવામાં આવી છે। આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે તાજિયા કમિટી સહિત રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5માં 8 સભ્યોનો સમાવેશ થયો છે। ગુંડાફળિયા વિસ્તાર કે વિસ્તારમાં મંદિરો, મસ્જિદ, દરગાહ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે। હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર મોહરમ માસ હોવાથી અને આજરોજ મુસ્લિમ મહિનાનો મોહરમનો 9મો ચાંદ હોવાથી રાત્રિના તાજિયાનું જુલુસ નીકળવાના
रस्ता ऊपर भूगर्भ ગટરનું ગંદુ પાણી નીકળતું હોવાની રજૂઆત નગરપાલિકાને 2 મહિના પહેલા જ લેખિત તેમજ મૌખિક કરવા છતાં કામગીરી કરી ન હોવાથી આજરોજ નગરપાલિકા કચેરી ખાતે તાજ્ય કમિટી તથા તે વિસ્તારના રહીશો રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રમુખ કે એન્જિનિયર હાજર ન હોવાથી કારોબારી ચેરમેનને રજૂઆતો કરતા સેનેટરી ઇન્સ્પેક્ટરને બોલાવ્યા હતા। જ્યારે પ્રમુખની ઓફિસમાં રજૂઆત કરવા આવેલ નગરજનો વધુ હોવાથી સેનેટરી ઇન્સ્પેક્ટરે પ્રમુખના ટેબલ ઉપર બેસી જવાબ આપ્યો હતો કે આજ સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું। હવે જોવું રહ્યું કે નગરપાલિકા કેટલા સમયમાં કામગીરી કરાવે છે। ચૌધરાઓ, આજ અમે નગરપાલિકાના અમે એક અરજી આપવા આવેલા છે કે જે 2.5 મહિનાથી અમારી ગટર લાઈન ઉભરાઈ રહેલી છે, 2.5 મહિનાથી અમને લોકોને કોની ગોળ આપીને અમને લોકોને ફેરવા કરે છે। કોઈ એવું કહે છે કે 2 મોટર બગડી ગયેલી છે, કોઈ એવું કહે છે કે ટેન્કરની મોટર બગડી ગયેલી છે। એવી રીતે અમારા 2.5 મહિના આજે 2.5 મહિના કાઢી નાખ્યા। આથી 10 દિવસ પહેલાં બી અમે અરજી આપેલી છે, એના પહેલાં બી અમે લેખિતમાં અરજી આપેલી છે। અમારી કોઈ વાત ધ્યાન પર લેતી નથી નગરપાલિકા। એ સદ્રહુ આજે અમે લોકોએ અહીં મિટિંગ કરી, અમે નગરપાલિકાએ આવેલા છે કે અમને આજે સાંજે 4 વાગ્યા લગીનનો અમને ટાઈમ આવેલો છે કે સાંજે 4 વાગ્યા લગીન તમારી ગટરનો નિકાલ અમે કરી દઈશું। કેટલા ટાઈમથી ઉભરાય? અમારી લગભગ ગટર 2.5 મહિનાથી અમારી ઉભરાઈ રહેલી છે। અરજી આપેલી છે 2 અરજી આપેલી છે, લેખિતમાં અરજી આપેલી છે। તો તમે આજે કેમ રજૂઆત કરવા આવ્યા, શું કારણ થયા છે? આજે અમારો તહેવાર છે 2 દિવસ, 9 અને 10, આજે 8 વાગે અમારા તાજિયા નીકળશે, કાલે સવારે અમારા તાજિયા નીકળશે। ને રસ્તાની અંદર એટલી ગંદકી છે કે જેની ના પૂછે વાત, કે કોઈ અવર જવર માટે કોઈ ચાલતું આવા બી તૈયાર નથી તે અમારા એરિયાની અંદર। ને મસ્જિદ, અમારા મંદિર એવું નથી કે એકલા એ છે, બધા બહુ ધર્મ સ્થળ આવેલા છે, ત્યાં મંદિર છે, મસ્જિદ છે, લોકો ત્યાં આવે છે, અવર જવર કરે છે, એ તો તઈ લોકોને બહુ તકલીફ ઊભી થયેલી છે। આ નગરપાલિકાના જે બી લોકો છે એ કોઈ તઈ આવા રાજી નથી, એટલે એ સદ્રોહુ આજે અમે લોકો અહીંયા આગળ પબ્લિક લઈને આવેલા છે, એટલે અમારી આજે અમારી એ જ દરખાસ્ત છે કે આજે આ વસ્તુની અમારો નિકાલ થવો જોઈએ। આજે સાંજે 4 વાગ્યા લગીન અમને એસઆઈએ એવું કીધેલું છે કે આજે 4 વાગ્યા લગીન તમને અમે તમારી ગટર લાઈન સાફ કરીને આપીશું। આજે તમે રજૂઆત કરવા આવ્યા તો કોની સાથે મુલાકાત કરી તમે? અમારે પ્રમુખ છે નહીં, પ્રમુખ આજે પ્રમુખને 10 ફોન કર્યા, પ્રમુખે અમને કોઈ જવાબ અહીં છું અહીં છું એમ કહીને એ ભાઈ કરજણ નાસી ગયા છે, ને કોઈ અમને કોઈ એવો સંતોષકારક કોઈ પ્રમુખે જવાબ આપ્યો નથી। જનોર ગામની પ્રાથમિક કુમારશાળા અને પ્રાથમિક કન્યાશાળાના બાળકોને પોલીસની કામગીરીથી અવગત કરાવવા માટે નવીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી। નવીપુર પોલીસે બાળકોને સંપૂર્ણ સમજ આપી હતી। આજનો બાળક આવતીકાલનો નાગરિક છે, તેને સમાજના નીતિ નિયમો અને ભારતના બંધારણના કાયદાઓની સમજ હોવી જરૂરી છે। જે હેતુથી ભરૂચ તાલુકાના જનોર ગામની પ્રાથમિક કુમારશાળા અને પ્રાથમિક કન્યાશાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા તમામ બાળકોને આજરોજ નવીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી, જ્યાં પોલીસ સ્ટેશનના PSI KM ચૌધરી અને હાજર પોલીસ સ્ટાફે બાળકોને પોલીસની કામગીરી અને સમાજમાં પોલીસનું શું મહત્વ છે, પોલીસ સમાજને કઈ રીતે ઉપયોગી થાય છે, પોલીસ કઈ રીતે ભારતના બંધારણ કાયદાઓનું પાલન કરાવે છે, પોલીસ કઈ રીતે ગુનેગારોને ઝડપી સમાજમાં થતી ગુનાખોરીને અટકાવે છે તે વિશે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી। પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિશે પણ સમજ આપી હતી। બાળકોને PSI દ્વારા તેમના હૃદયમાં રહેલ પોલીસનો ડર દૂર કરી પોલીસને પોતાનો મિત્ર સમજવો તે વિશે જાણકારી આપી હતી। બાળકોને પોલીસ વિભાગના અલગ અલગ વિભાગો વિશે સમજાવાયું હતું। કોઈ ગુનેગાર ગુનો કરે તેને જેલમાં રાખવામાં આવે તેના વિશે પણ પૂરી જાણકારી આપવામાં આવી હતી। પોલીસ દ્વારા વપરાતા હથિયારો અને તેની વિશેષતા વિશે પણ બાળકોને માહિતગાર કરાયા હતા। બાળકોને વિસ્તૃત માહિતી આપવા બદલ બંને શાળાના આચાર્યએ નબીપુર પોલીસ અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। બાળકો આ મુલાકાત લઈ ઘણા ખુશ જણાયા હતા। પાનોલી GIDC માં સુનિલ નાઇટ્રેટ કંપનીમાં કામ કરતી વિરા કામદારનો હાથ મશીનમાં આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી। કામદારને વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પાનોલી GIDC માં આવેલ સુનિલ નાઇટ્રેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા નીરજકુમાર કંપનીના બોઇલર નજીક કામ કરી રહ્યો હતો। લાકડા વડે બોઇલર પાસે કામ કરતી વેળા તેનો હાથ દબાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી, જેને ઈજા પહોંચતા કંપની દ્વારા ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેના હાથના બંને આંગળીમાં ગંભીર ઈજા પહોંચી હતી। ઘટના અંગે પાનોલી પોલીસ મથકે હોસ્પિટલ દ્વારા ટેલિફોનિક વર્દી નોંધાવતા પાનોલી પોલીસે પ્રાથમિક જાણવા જોગ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી ખાતે અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં આવનાર 1-5 ના શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો હતો।
આજ રોજ અસ્થાન કન્યા વિદ્યાલય બારડોલીમાં ગુજરાતના અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં આવનાર ધોરણ 1-5 ના શિક્ષકોના બદલી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 301 જગ્યા હતી, જેમાંથી 214 જગ્યા ભરવામાં આવી અને 87 જગ્યા ખાલી રહી હતી. આ બદલી કેમ્પમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપક આર દરજી, નાયબ ડીપીઓ વી એ વસાવા, સ્મિતાબેન દેસાઈ, દરેક તાલુકાના ટીપીઓ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, રીના રોઝલીન, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રીઓ અને કેમ્પમાં આવનાર શિક્ષકો હાજર રહ્યા હતા. ડોક્ટર દીપકાર દરજી સાહેબે પોતાના પ્રવચનમાં પારદર્શક રીતે કેમ્પ થનાર છે તેમજ કોઈપણ પ્રશ્ન હોય તો રૂબરૂ મળી સોલ્યુશન લાવવા જણાવ્યું હતું. રોહિતભાઈ પટેલે શિક્ષકોને સુરત જિલ્લામાં આવવા બદલ શુભેચ્છા પાઠવી હતી. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ હાલ વિદેશ પ્રવાસમાં હોય સુરત જિલ્લામાં જિલ્લા ફેરથી આવનાર શિક્ષકોને ટેલિફોનિક સંદેશથી શુભેચ્છાઓ પાઠવી હતી. દરેક જગ્યાની પસંદગીઓ માટે શિક્ષકો માટે ડિજિટલ ડિસ્પ્લે મૂકવામાં આવ્યા હતા. દરેકને સ્થળ ઉપર ઓર્ડર આપવામાં આવ્યા હતા. બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળવંતભાઈ પટેલ, શૈલેષભાઈ તેમજ ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાની શૈલેષભાઈએ કર્યું હતું. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને નિયામક શ્રી પ્રાથમિક એમના પત્ર અન્વયે આજે 26, 27, 28 એમ 3 દિવસમાં કેમ્પ યોજવાનો હતો, જેમાં 26 તારીખે 6-8 3 વિષયનો કેમ્પ આપણે યોજી દીધો. આજે 1-5 ધોરણના શિક્ષકો જે બહારના જિલ્લામાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે અમને જિલ્લા ફેર બદલીથી અહીંયા લાવવા માટેનો કેમ્પ યોજાયો, જેમાં અમારે બસ 301 જગ્યા ખાલી હતી. એ 301 જગ્યામાં આપણે સરકારશ્રીના નિયમ પ્રમાણે ડબલ ઉમેદવારો બોલાવવાના હતા. ઉમેદવારોની સંખ્યા આપણે ડબલમાં બોલાવી અને જ્યારે આજે કેમ્પ કર્યો ત્યારે સંખ્યા પ્રમાણે 214 જણાને પોતાનો લાભ લીધેલો છે. 87 જગ્યાઓ ખાલી રહી છે અને એ રીતે દરેકને પોતાનું સ્થળ મેળવવાનો પ્રયત્ન કર્યો છે અને 214 શાળામાં શિક્ષકોની ભરતી થઈ છે અને જે બાકી રહી છે એ સરકારશ્રીના આગલા આદેશ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના મકેરી ફળિયામાં જર્જરિત એક ઇમારતની દિવાલ ધરાશઈ. 15 વર્ષથી મકાન બંધ હતું, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી દવાની બનાવટમાં ઉપયોગી કેમિકલ પાવડર સાથે 2 શખ્સોની ધરપકડ કરતી SOG. પાનોલીની પ્રકાશ કેમિકલ્સમાંથી માલ મુંબઈ ખાતે ખાલી કરવા જતા પિકઅપ ચાલકે માર્ગમાં કેમિકલ પાવડર સગેવગે કર્યો. ભરૂચ SOG 1.60 લાખ નો પ્રોગાબાલિન પાવડર અને પિકઅપ મળી 8.70 લાખ નો મુદ્દમાલ કબજે કર્યો. અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ઉભેલા હાઈવા પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાયો, આઈસર ચાલક નું સ્થળ પર જ મોત. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.